હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી હું અભિષેક ગોસ્વામી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણી જે સિરીઝ ચાલી રહી છે બેસ્ટ ટેન થાઉઝન્ડ જી કે ક્વેશ્ચન્સ પર તલાટી કોન્સ્ટેબલ ક્લાર્ક આજે આપણે પાર્ટ ફોર્ટી સિક્સ વિશે ચર્ચા કરીશું અને પહેલાં આપણે કુલ પિસ્તાલીસ ભાગની અંદર આ સિરીઝને જોઈ છે જો તમે આ સિરીઝમાં નવા હો તો ખાસ કરીને પાર્ટ વનથી વિડીયોને જોવાની ટ્રાય કરજો કારણ કે કન્ટિન્યુઅસલી સિરીઝ ચાલી રહી છે પાર્ટ વનથી તમે વિડીયોને જોશો તો તમને સિરીઝનો ખૂબ જ ફાયદો થશે ખાસ કરીને અમારી એકેડમીનો એવો પ્રયાસ છે કે તલાટી કમ મંત્રીની પરીક્ષા આવે ત્યાં સુધીમાં આપણે કુલ દસ હજાર જેટલા જીકે પ્રશ્નોની ચર્ચા કરીએ અને આ જીકે પ્રશ્નોની અંદર વિષયોની જો વાત કરીએ તો ગુજરાતી ગ્રામર અંગ્રેજી ગ્રામર ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતી સાહિત્ય ગુજરાતની ભૂગોળ ગુજરાતના જિલ્લા ગુજરાતનો ઇતિહાસ ત્યારબાદ પંચાયતી રાજ બંધારણ સ્પોર્ટ્સ સામાન્ય વિજ્ઞાન કમ્પ્યુટર આ દરેક વિષયોને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા આપણે આ સિરીઝની અંદર કરીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો પાર્ટ ફોર્ટી સિક્સ તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે કે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલું છે તો વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન છે સાતમું ત્યારબાદનો પ્રશ્ન કે જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે તો આપણે સૌ જાણીએ છીએ પ્રથમ નંબરે ચાઇના છે અને બીજા નંબરે આપણું ભારત છે ત્યારબાદ છે કે હિમાલયમાં આવેલા યાત્રા સ્થળો કયા ક્યાં છે તો અમરનાથ બદ્રીનાથ કેદારનાથ ખાસ કરીને અમરનાથ છે તે જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે બદ્રીનાથ કેદારનાથ છે તે ઉત્તરાખંડની અંદર આવેલા છે ત્યારબાદ છે કે સ્વાતંત્ર્ય સંગ્રામને લગતા ઐતિહાસિક સ્થળો ભારતની અંદર ક્યાં ક્યાં છે તો સાબરમતી આશ્રમ આશ્રમ પણ ઐતિહાસિક છે બિકોઝ ગાંધીજીએ તેમની સ્થાપના કરી હતી અમદાવાદની અંદર આવેલો છે દાંડી પણ એક ઐતિહાસિક સ્થળ છે ગાંધીજીએ ત્યાં દાંડી સત્યાગ્રહ કર્યો હતો અને દાંડી યાત્રા કરી હતી વર્ધા પણ એક અગત્યનો વર્ધા આશ્રમ છે એ પણ ગાંધીજીને લગતું જ તે પ્લેસ છે મહારાષ્ટ્રની અંદર આવેલું છે શાંતિ નિકેતન કે જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા તેની સ્થાપના થઈ હતી કે જે પશ્ચિમ બંગાળના કોલકાતાની અંદર આવેલું છે અને દિલ્હી આપણી ઘણા વર્ષોથી રાજધાની રહી છે અને મેઇન સ્વાતંત્ર્ય સંગ્રામનું સેન્ટર પણ આપણે કહી શકાય કે દિલ્હી હતું તો આ બધા જે સ્થળો છે એ ભારતના ઐતિહાસિક સ્થળો છે અને સાંસ્કૃતિક વારસાની આપણી યાદ અપાવે છે ત્યારબાદ અમદાવાદમાં જોવાલાયક સ્થળો ક્યાં ક્યાં છે તો અમદાવાદની અંદર જામા મસ્જિદ આવેલી છે કે જેની સ્થાપના અહેમદ શાહે કરી હતી ઝુલતા મિનારા આવેલા છે કે જેની સ્થાપના કુતુબદીન અહેમદ શાહે કરી હતી સીધી શેરની જાળી પણ આવેલી છે ત્યારબાદ હઠીસિંગના દહેરા પણ આવેલા છે હઠીસિંગના દહેરા છે તે મોહમ્મદ બેગડાના ટાઈમની અંદર બનાવવામાં આવ્યા હતા તો આ બધા જે સ્થળો છે તે અમદાવાદની અંદર આવેલા છે અને ખૂબ જ જોવાલાયક છે છઠ્ઠો પ્રશ્ન છે કે ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ગુફાઓ કયા કયા સ્થળે આવેલી છે તો ખાસ તમારે યાદ રાખવાનું છે વડનગર કે જે મહેસાણાની અંદર આવેલું છે તારંગા એ પણ મહેસાણાની અંદર છે શામળાજી અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે ખંભાલીડા રાજકોટમાં આવેલું છે જૂનાગઢ છે ત્યારબાદ કોટેશ્વર ખાતે એટલે કે કચ્છ ખાતે પણ જૈન અને બૌદ્ધ ગુફાઓ આવેલી છે તળાજા ભાવનગર જિલ્લાની અંદર અને ઝગડિયા છે એ ભરૂચ જિલ્લાની અંદર આવેલું છે અને આ બધા જ સ્થળોમાં જૈન અને બૌદ્ધ ગુફાઓ આવેલી છે ત્યારબાદ છે કે મોહેન્જો દળોની સિંધુ સંસ્કૃતિના સર્જકો કોણ હતા અને પાષાણ સંસ્કૃતિના સીધા વારસદાર કોને ઓળખવામાં આવે છે તો ખાસ સિંધુ સંસ્કૃતિનું જે સર્જન છે એ દ્રવિડ લોકોએ કર્યું હતું એવું માનવામાં આવે છે બીકોઝ દ્રવિડ લોકો સાઉથમાં છે પરંતુ જ્યારે તેઓ નોર્થમાં હતા પછી ધીરે ધીરે આર્ય લોકો ભારતમાં આવ્યા ત્યારબાદ સિંધુ સંસ્કૃતિના લોકો છે તે સાઉથ ઇન્ડિયામાં રહેવા માટે વ્યાગ્યા હતા એટલા માટે જ કહી શકાય કે સિંધુ સંસ્કૃતિના સર્જકો ઉપરાંત પાષાણ યુગ સંસ્કૃતિના સીધા વારસદાર આ ફેક્ટ પણ તમને નહીં ખબર હોય જનરલી સિંધુ સંસ્કૃતિની શરૂઆત થઈ તે પહેલાં ભારતની અંદર પાષાણ યુગ હતો તો એટલા માટે કહી શકાય કે પાષાણ યુગ પછી ડાયરેક્ટલી ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ બની છે તો આ બંનેના સીધા વારસદાર છે તે દ્રવિડ લોકોને માનવામાં આવે છે આઠમો પ્રશ્ન છે કે દ્રવિડ કુળની ભાષાઓ કઈ છે તો તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ આ દ્રવિડ કુળની ભાષાઓ છે તમિલ એ તમિલનાડુની અંદર બોલવામાં આવે છે તેલુગુ એ આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર બોલવામાં આવે છે કન્નડ છે એ ખાસ કરીને કર્ણાટકની અંદર બોલવામાં આવે છે અને મલયાલમ છે તે કેરળની રાજ્યભાષા છે એટલે આ ચાર ભાષાઓ કયા કયા રાજ્યમાં બોલાય છે એ પણ ખાસ તમે યાદ રાખજો નવમો પ્રશ્ન છે કે ભાદરવા સુદ પૂનમનો મેળો બનાસકાંઠા જિલ્લામાં કયા સ્થળે આયોજિત થાય છે તો અંબાજીનો મેળો છે તે બનાસકાંઠા જિલ્લાની અંદર આયોજિત થાય છે અને તેથી તમારે યાદ રાખવાની છે ભાદરવા સુદ પૂનમનો મેળો જેને ભાદરવી પૂનમનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે દસમો પ્રશ્ન છે કે હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે દાહોદમાં કયા સ્થળે ગોળ ગધેડાનો મેળો આયોજિત થાય છે તો ગોળ ગધેડાનો મેળો છે તે ગરબાડા સ્થળે છે તે આયોજિત થાય છે અને આ મેળો છે તે દાહોદ જિલ્લાની અંદર સેલિબ્રેટ કરવામાં આવે છે અગિયારમો પ્રશ્ન કે છોટાઉદેપુર અને ક્વાંટ વિસ્તારમાં કયો મેળો જાણીતો છે તો ભાંગુરિયાનો મેળો છે તે છોટાઉદેપુર અને ક્વાંટ વિસ્તારની અંદર ઉજવવામાં આવે છે બારમો પ્રશ્ન કે દ્રવિડોમાં કઈ કુટુંબ પ્રથા છે તે પ્રચલિત હતી તો માતૃમૂલક માતૃમૂલક એટલે કે ત્યાં લેડીઝ લોકોની મેજોરિટી હોય કોઈ પણ વહીવટી કામ હોય કોઈ ડિસિઝન મેકિંગ કામ હોય તે માતૃમૂલક એટલે કે લેડીઝ મહિલાઓ છે તે કરતી હોય છે આર્ય લોકોની અંદર પિતૃમૂલક કુટુંબ વ્યવસ્થા હતી એટલે કે પુરુષોનું થોડુંક પ્રભુત્વ હતું પરંતુ દ્રવિડોમાં ખાસ મહિલાઓને માન આપવામાં આવતું હતું અને માતાઓ છે એને વિશેષ સન્માન આપવામાં આવતું હતું તેરમો પ્રશ્ન છે કે ભેલી પ્રજા માટે કઈ શબ્દ કયો શબ્દ આપણે પ્રયોજી શકીએ તો ભીલી પ્રજા એટલે કે ખાસ ઓસ્ટ્રેલોડ લોકો કે જેને નિષાદ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ખાસ કોલ મુંડા ભીલ જાતિ કોળી જાતિ આ બધા જે લોકો છે એ ખાસ નિષાદ પ્રજાતિથી બિલ નિષાદ જાતિથી છે તે બિલોંગ કરે છે ચૌદમો પ્રશ્ન છે કે રોઝડી અથવા તો શ્રીનાથ ગઢ છે એ ક્યાં આવેલું છે તો રોઝડી અથવા તો શ્રીનાથ ગઢ છે તે રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે હવે પ્રશ્ન એ થવો જોઈએ કે રોઝડી અને શ્રીનાથ ગઢ શું છે તો રોઝડી અને શ્રીનાથ ગઢ છે તે સિંધુખીણ સંસ્કૃતિના સ્થળો છે કે જે રાજકોટ જિલ્લાની અંદર આવેલા છે ત્યારબાદ છે કે માટીના લાલ રંગના જે કાંઈ પણ વાસણો છે એ સિંધુખીણ સંસ્કૃતિમાં કયા સ્થળેથી મળી આવ્યા હતા તો ખાસ ગુજરાતની વાત કરીએ તો લાલ રંગના જે માટીના વાસણો છે એ લોથલ ખાતેથી મળી આવ્યા હતા અને સિંધુ ખીણની વાત કરીએ ટોટલ તો લોથલ દાડો હડપ્પા આ બધે જ સ્થળેથી આપણને લાલ રંગના માટીના વાસણો છે તે મળી આવેલા છે સોળમો પ્રશ્ન છે કે નાગાર્જુન કોંડા અને લાંગણજની વિશેષતા શું છે તો નાગાર્જુન કોંડા છે તે આંધ્રપ્રદેશની અંદર આવેલું છે અને લાંગણજ છે તે આપણા ગુજરાતના મહેસાણા જિલ્લા ખાતે આવેલું છે અહીં પ્રાચીન અવશેષો ખાસ કરીને માટીના જૂના અવશેષો છે તે અહીંથી પ્રાપ્ત થયેલા છે અને લાંગણ જે તો ગુજરાતનું પ્રાચીન એક પ્રાચીન સ્થળ પણ માનવામાં આવે છે સત્તરમો પ્રશ્ન કે ઢાકાના મલમલની વિશેષતા શું છે તો ઢાકા કે જે હાલ બાંગ્લાદેશમાં છે ત્યાંનું મલમલ ખૂબ જ જાણીતું હતું અને દસમા ધોરણના સોશિયલ સાયન્સની અંદર આ એક ફેક્ટ આપેલો છે કે એ એવું મલમલ હતું કે દિવાસળીની પેટીમાં પણ તમે એને ગોઠવી શકો અને કોઈ વીટી હોય તેની અંદરથી આખી આખી સાડી છે તે પસાર થઈ જતી તો એ આ મલમલની વિશેષતા હતી અઢારમો પ્રશ્ન કે ગુજરાતમાં ગૂંથણ કલાના કેન્દ્રો ક્યાં છે તો જામનગર જેતપુર ભુજ અને માંડવી આ બધા જે કેન્દ્રો છે એ ભરત ગૂંથણ માટેના છે ઓગણીસમો પ્રશ્ન કે ભારતમાં મીના કારીગરી માટેના કેન્દ્રો ક્યાં ક્યાં છે તો મીના કારીગરી જયપુર લખનઉ દિલ્હી વારાણસી અને હૈદરાબાદ ખાતે મીના કારીગરી થાય છે તો ખાસ આ ફેક્ટ પણ આપણે યાદ રાખવાનો છે વીસમો પ્રશ્ન છે કે કાસ્ટ કલા માટેના ગુજરાતના કેન્દ્રો ક્યાં ક્યાં છે કાસ્ટ કલા એટલે કે લાકડામાંથી કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે જેમ કે ફર્નિચર છે સંખેડા છોટા ઉદેપુરનું સંખેડા છે એનું ફર્નિચર ખૂબ જ જાણીતું છે અને લાકડાના હિચકા ઉપરાંત રમકડા છે એ બધું સાબરકાંઠાના ઈડરનું જાણીતું છે તો ખાસ સંખેડાની બે વસ્તુ જાણીતી છે ફર્નિચર અને હિંચકા અને ઈડરના લાકડાના રમકડા પણ ખૂબ જ જાણીતા છે એકવીસમો પ્રશ્ન કે જળતર કલા માટે રાજસ્થાનનું ક્યુ શહેર જાણીતું છે તો રાજસ્થાનનું બિકાનેર કે જે જળતર કલા માટે ખૂબ જ જાણીતું છે બાવીસમો પ્રશ્ન કે ગુજરાતમાં અકીક ક્યાંથી મળી આવે છે તો ગુજરાતમાં ખાસ કરીને રાજપીપળાની જે ટેકરીઓ છે એની આજુબાજુનો જે વિસ્તાર એટલે કે સુરત અમદાવાદ રાણપુર અને ખંભાત આ બધા જે વિસ્તાર છે ત્યાંથી અકીકના પથ્થરો મળી આવે છે ત્રેવીસમો પ્રશ્ન કે વેદો કેટલા છે અને ક્યાં ક્યાં કુલ વેદ ચાર છે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ ઋગ્વેદની જો વાત કરીએ તો એ સૌથી જૂનામાં જૂનો વેદ છે સામવેદની વાત કરીએ તો સંગીતની ગંગોત્રી તરીકે જાણીતો છે યજુર્વેદની વાત કરીએ તો એની અંદર યજ્ઞની વાત કરવામાં આવી છે કે કઈ રીતે યજ્ઞની વિધિ કરવામાં આવે છે અને અથર્વવેદની વાત કરીએ તો એમાં કર્મકાંડ કાલા જાદુ એ બધી માહિતી છે એ અથર્વવેદની અંદર આપેલી છે ચોવીસમો પ્રશ્ન છે કે સંગીત મકરંદ વિશે માહિતી આપો તો સંગીત મકરંદ છે એ નારદ દ્વારા લખવામાં આવેલું છે ખાસ ઓગણીસ પ્રકારની વીણા અને એકસો એક પ્રકારના તાલનું વર્ણન આની અંદર કરેલું છે ખાસ સંગીત મકરન છે તે નારદ નારદ દ્વારા લખેલું છે એ વસ્તુ આપણે યાદ રાખવાની છે પચીસમો પ્રશ્ન કે નૃત્ય શબ્દ ક્યાંથી આવ્યો તો નૃત્ય શબ્દ એક સંસ્કૃત શબ્દ છે નૃત અને આ નૃત શબ્દ ઉપરથી નૃત્ય શબ્દ છે તે ઉતરી આવેલો છે અને ખાસ નૃત્ય શબ્દનો અર્થ થાય છે નૃત્ય કરવું છવ્વીસમો પ્રશ્ન કે ભારતમાં શાસ્ત્રીય નૃત્યો કેટલા છે તો હાલ જો વાત કરીએ તો ભારતમાં શાસ્ત્રીય નૃત્યો આઠ છે ભરતનાટ્યમ કુચીપુડી કથક કથકલી ઓડિશી મણિપુરી ત્યારબાદ સત્રિયા અને મોહિની અટ્ટમ તો આ કુલ આઠ જેટલા શાસ્ત્રીય સંગીત શાસ્ત્રીય નૃત્યો છે ખાસ ભરતનાટ્યમ તમિલનાડુ કુચીપુડી તો આંધ્રપ્રદેશ કથક તો ઉત્તર પ્રદેશ ત્યારબાદ કથકકલી કેરળની અંદર ઓડિશી છે તો એ ઓડિશાની અંદર મણિપુરી તો મણિપુર સત્રિયા છે તો એ આસામની અંદર ફેમસ છે અને મોહિની અટ્ટમ છે તે કેરળની અંદર ફેમસ છે આમ ભારતમાં કુલ અત્યારે શાસ્ત્રીય નૃત્યોના કુલ આઠ પ્રકાર છે સત્યાવીસમો પ્રશ્ન કે ભરતનાટ્યમનો આધાર સ્ત્રોત ગ્રંથ કયો છે એટલે કે કયો એવો ગ્રંથ છે કે જેમાંથી ભરતનાટ્યમની માહિતી મળે છે તો ખાસ ભરત મુનિ નામના વ્યક્તિ હતા કે જેમણે નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ લખેલો છે ત્યાંથી આપણને ભરતનાટ્યમનો એક કહીએ તો સ્ત્રોત મળેલો છે ભરતનાટ્યમનો પુરાવો મળેલો છે નંદિકેશ્વર નામના વ્યક્તિ હતા કે જેમણે અભિનવ દર્પણનો નામનો ગ્રંથ લખેલો છે આ બંને ગ્રંથ એવા છે કે જ્યાંથી આપણને ભરતનાટ્યમના અવશેષો અથવા તો કહી શકાય કે પુરાવા છે તે પ્રાપ્ત થયેલા છે અઠ્યાવીસમો પ્રશ્ન કે ભરતનાટ્યમના જે નર્તકો છે તે ક્યાં ક્યાં છે તો મૃણાલીની સારાભાઈ ગોપી ગોપીકૃષ્ણ માલા અને હેમામાલિની આ ચાર છે તે ભરતનાટ્યમ સાથે જોડાયેલા છે કુચીપુડી સાથે જોડાયેલા નર્તકો ક્યાં ક્યાં છે તો ગુરુ પ્રહલાદ શર્મા રાજા રેડ્ડી યામિની રેડ્ડી શોભા નાયડુ આ ચાર જે છે એ કુચીપુડી સાથે જોડાયેલા છે કથકની જો વાત કરીએ તો બિરજુ મહારાજ સિતારા દેવી કુમુદીની લાખિયા બિરજુ મહારાજ કે જેમનું હમણાં જ અવસાન થયેલું છે કુમુદીની લાખિયા કે જે ગુજરાતી છે અને એમણે કદંબ નામની સંસ્થાની સ્થાપના પણ કરેલી છે એકત્રીસમો પ્રશ્ન કે મણિપુરી નૃત્ય સાથે જોડાયેલા નર્તકો ક્યાં ક્યાં તો ગુરુ આમોલી સિંહ આતોમ્બો સિંહ ગુરુ બિપિન સિન્હા નૈના ઝવેરી નિર્મલ મહેતા નૈના ઝવેરી એ પણ આપણા ગુજરાતી છે ઝવેરી બહેનો એ મણિપુરી સાથે જોડાયેલા છે બત્રીસમો પ્રશ્ન કે મહાકવિ ભાસ દ્વારા કઈ કઈ વસ્તુ સાહિત્ય બાબતે કઈ કઈ વસ્તુ લખવામાં આવી છે તો ભાસ દ્વારા કર્ણભાર ઉરુભંગ અને દૂત વાક્યમ જેવા સંસ્કૃત નાટકો છે તે લખવામાં આવ્યા છે કાલિદાસના પ્રસિદ્ધ નાટકો ક્યાં ક્યાં છે તો અભિજ્ઞાન શાકુંતલમ વિક્રમો વર્ષિયમ અને માલ વિકાગની મિત્રમ આ બધા જ નાટકો છે તે સંસ્કૃત ભાષાની અંદર લખેલા છે પરીક્ષામાં ઘણી વખત એની ભાષા પૂછાઈ જતી હોય છે ત્યારબાદ નાટ્યકલા ક્ષેત્રે ગુજરાતીઓનો ફાળો ક્યાં ક્યાં ગુજરાતીઓનો ફાળો છે તો અમૃત નાયક બાપુલાલ નાયક પ્રાણસુખ નાયક જસવંત ઠાકર ઉપેન્દ્ર ત્રિવેદી પ્રવીણ જોશી દિના પાઠક સરિતા જોશી દીપક ઘીવાલા ત્યારબાદ જયશંકર સુંદરી આ બધા છે તેમનો નાટ્ય કલા ક્ષેત્રે ખૂબ જ નોંધપાત્ર ફાળો છે અગેન હું રિપીટ કરું છું અમૃત નાયક બાપુના બાપુલાલ નાયક પ્રાણસુખ નાયક જસવંત ઠાકર ઉપેન્દ્ર ત્રિવેદી પ્રવીણ જોશી દિના પાઠક સરિતા જોશી અને દીપક ઘીવાલા પાંત્રીસમો પ્રશ્ન કે ભવાઈ એટલે શું થાય અને ભવાઈ એ શું છે તો ભવાઈ એ આપણા ગુજરાતની સાતસો વર્ષ જૂની નાટ્ય કલાનો પ્રકાર છે સાતસો વર્ષ જૂનો અને ખાસ ભવાઈ છે એને શરૂ કરવાવાળા એના પાયોનિયર છે અસાઈત ઠાકર અસાઈત ઠાકરે ઘણા બધા વેશ લખેલા છે અને એમાં પણ ખાસ જો ભવાઈની જો શબ્દની વાત કરીએ તો ભવાઈ એટલે થાય છે ભાવ પ્રધાન નાટકો કે જેની અંદર ઇમોશન્સ હોય છે એની અંદર સોશિયલ મેસેજ હોય છે છત્રીસમો પ્રશ્ન કે ભવાઈનું મુખ્ય વિષય વસ્તુ શું છે તો ભવાઈ મેઈન ખાસ તો પર્પસ એનો એમ હતો કે સમાજમાં રહેલી જે કુ રિવાજ છે કુરીતિઓ છે એને દૂર કરવી સાડત્રીસમો પ્રશ્ન કે દૂત વાક્યમ એ કોની કૃતિ છે તો દૂત વાક્યમ એ કવિ કવિભાસની કૃતિ છે સંસ્કૃત કૃતિ છે એ પણ આપણે યાદ રાખવાનું છે આડત્રીસનો પ્રશ્ન કે અજંતાની ગુફામાં ચિત્રકલા માટેનું બેસ્ટ એક્ઝામ્પલ કયું છે તો અજંતાની ગુફામાં પદ્મ પાણીનું જે ચિત્ર છે આ ચિત્ર છે તે ચિત્રકલાની દ્રષ્ટિએ ખૂબ જ સરસ મજાનું એક્ઝામ્પલ છે અજંતાની ગુફા ખાસ આપણે યાદ રાખજો ઔરંગાબાદ સ્થળે આવેલી છે અને મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી છે કુલ ઓગણત્રીસ જેટલી ગુફાઓ છે તે અજંતા ખાતે આવેલી છે ઓગણચાલીસમો પ્રશ્ન કે અભિનવ દર્પણની રચના કોણે કરી હતી જવાબ આવશે નંદિકેશ્વર ચાલીસમો પ્રશ્ન કે હડપ્પીય સંસ્કૃતિને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ એટલે કે ચાલકોલિથિક સંસ્કૃતિ શું કામ કહેવામાં આવે છે બિકોઝ હડપ્પીય સંસ્કૃતિના અંતમાં આપણે જોઈએ તો પાષાણ યુગમાંથી શરૂઆત થઈ હતી પાષાણ યુગથી પણ ધીરે ધીરે તાંબાના ઓજારો અને ચીજવસ્તુઓનો ઉપયોગ માણસોને આવડી ગયો હતો એટલા માટે સિંધુખીણ સંસ્કૃતિનો જે સમય છે એને તામ્ર પાષાણ યુગનો સમય અથવા તો ચાલકોલિથિક એજ તરીકે પણ ઓળખવામાં આવે છે એકતાલીસમો પ્રશ્ન કે મૌર્યકાલીન કલામાં સાંચીના સ્તૂપનું મહત્ત્વ શું છે તો ખાસ સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશની અંદર આવેલો છે મૌર્યકાલીન સમયે સાંચીનો સ્તૂપ છે તે ઈંટો દ્વારા બનાવવામાં આવેલો હતો પણ હાલ તમે જુઓ તો ઈંટોનો સ્તૂપ નથી એના ઉપર પ્લાસ્ટર કરેલું છે એના ઉપર રંગ કરેલો છે તો ખાસ જ્યારે ઓરિજિનલ જે સ્તૂપ હતો એ ઈંટોનો હતો હાલ તો એના ઉપર પથ્થરનો ઉપયોગ કરી સિમેન્ટનો ઉપયોગ કરી એને સરસ મજાનો સ્તૂપ છે તે બનાવેલો છે તો ખાસ મૌર્યકાલીનની વિશેષતા કે મૌર્યકાલીન સમયે આ સ્તૂપ છે તે ઈંટોનો બનેલો હતો બેતાલીસમો પ્રશ્ન કે ધર્મચક્ર એ શું છે તો ધર્મચક્ર એ એક સિમ્બોલ છે સિમ્બોલ કોના માટે છે કે ભગવાન બુદ્ધે જ્યારે પ્રથમ ઉપદેશ આપ્યો હતો એ સ્થળ હતું સારનાથ ઉત્તર પ્રદેશનું સારનાથ અને આ જે ઉપદેશ આપ્યો એને કહેવાય છે ધર્મચક્ર પરિવર્તન અને ત્યારબાદ જ તે જે આ ચક્ર છે એનો ઉપયોગ આપણે આપણા રાષ્ટ્રધ્વજમાં વચ્ચે જે સફેદ કલરની વચ્ચે છે ત્યાં પણ આપણે આ અશોક ચક્ર છે એને આપણે ગોઠવેલું છે તો ખાસ ધર્મચક્રનું ખૂબ જ મહત્ત્વ છે ભગવાન બુદ્ધની સાથે જોડીએ તો તેમણે જે પ્રથમ ઉપદેશ આપ્યો હતો એ ઘટનાને આપણે ધર્મચક્ર પરિવર્તન કહીએ છીએ અને આ જે ઉપદેશ હતો એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને અશોકે પણ અશોક ચક્ર બનાવેલો છે અને ખાસ આપણા રાષ્ટ્રપતિ ધ્વજમાં પણ આ ધર્મચક્ર છે તે જોવા મળે છે તેતાલીસમો પ્રશ્ન કે ગુપ્તકાલીન સમયે ગુફા સ્થાપત્ય બાબતેના નમૂના કયા ક્યાં છે તો ગુપ્તકાલીન સમયે અજંતા ઇલોરાની ગુફાઓ બનાવવામાં આવી હતી એલિફન્ટાઓની ગુફાઓ પણ બનાવવામાં આવી હતી ઓડિશાની અંદર ઉદયગીરીની ગુફાઓ છે ખંડગીરી નીલગીરીની ગુફાઓ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે બાઘની ગુફાઓ આ બધી જ ગુફાઓ છે તે ગુપ્તકાલીન સમયે બનાવવામાં આવી હતી ત્યારબાદ ચુમ્માલીસમો પ્રશ્ન છે કે આસામ અને બિહારમાં કઈ કઈ ગુફાઓ મળી આવેલી છે તો આસામની અંદર દાર્જિલિંગની ગુફા આવેલી છે અને બિહારની અંદર સુદામા અને સીતાની ગુફા આવેલી છે તો આ પણ એક ગુફા સ્થાપત્ય બાબતે ખૂબ જ જાણીતું એક્ઝામ્પલ છે પિસ્તાલીસમો પ્રશ્ન કે પલ્લવ યુગની આગવી ઓળખ કઈ છે તો પલ્લવયુગના ટાઈમે રથ મંદિરો ખૂબ જ જાણીતા હતા જેમ કે કાંચીનું કૈલાસનાથ મંદિર છે અને વેંકુટ પેરુમલ મંદિર છે તો આ બંને મંદિરો છે તે રથ મંદિરના ખૂબ જ સરસ મજાના એક્ઝામ્પલ છે છેતાલીસમો પ્રશ્ન કે મહાબલીપુરમની વિશેષતા કઈ છે તો મહાબલીપુરમની પણ સેમ એ જ વિશેષતા છે કે ત્યાં રથ મંદિરો આવેલા છે ખાસ કુલ સાત રથો આવેલા છે એ સાત રથોની અંદર છે ખાસ પાંચ પાંડવોના રથ છે એમાં સૌથી મોટું રથ છે તે ધર્મરાજનું છે સૌથી નાનું રથ છે તે દ્રૌપદીનું છે સાત રથમાંથી અત્યારે ત્રણ રથ છે જલમગ્ન થઈ ગયા છે માત્ર ચાર જ અવેલેબલ છે તો આ બધી જ વિશેષતા છે તે મહાબલીપુરમની છે અને મહાબલીપુરમ છે તે તમિલનાડુ ખાતે આવેલું છે સુડતાલીસમો પ્રશ્ન કે મંદિર સ્થાપત્યમાં ભારતના સૌથી બેસ્ટ એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે તો જબલપુરનું જે ભૂમરાનું શિવ મંદિર છે એ જાણીતું છે અને દક્ષિણ ભારતનું બીજાપુરનું લારખાનનું મંદિર છે આ બંને છે તે મંદિર સ્થાપત્યના સૌથી ઉત્તમ નમૂનાઓ છે અડતાલીસમો પ્રશ્ન કે શિલ્પકલા ક્ષેત્રે પલ્લવ રાજાઓનું યોગદાન તો પલ્લવ રાજાઓના ટાઈમમાં ખાસ મૂર્તિઓ પણ બનાવવામાં આવી હતી જેમ કે નાલંદા ખાતે ભગવાન બુદ્ધની એક તામ્ર મૂર્તિ છે કોપરની મૂર્તિ છે અને મથુરા ખાતે જૈન મંદિરની પ્રતિમા આ બંને એક્ઝામ્પલ છે એ શિલ્પકલા ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વના છે ઓગણચાલીસનો પ્રશ્ન કે બૃહદેશ્વર મંદિરની વિશેષતા કઈ છે તો બૃહદેશ્વર મંદિરની વિશેષતા એ છે કે એ ચોલ વંશના રાજવી રાજરાજ પ્રથમ દ્વારા બંધાવવામાં આવ્યું હતું અને આ મંદિર બસો ફૂટ ઊંચું છે તમિલનાડુના તાંજોર ખાતે આવેલું છે તો આ બધા જ પોઈન્ટ છે તે બૃહદેશ્વર મંદિરને લગતા છે અને આજનો છેલ્લો પ્રશ્ન કે કાંચી અને મદુરાઈના મંદિરોની વિશેષતા શું છે તો ખાસ કાંચી અને મદુરાઈના જે કાંઈ પણ મંદિરો છે ત્યાંના ગોપુરમ ખૂબ જ સરસ મજાના છે ગોપુરમ એટલે કે પ્રવેશ દ્વાર સાઉથના મંદિરોની એક ખાસિયત હતી કે ત્યાં મંદિર કરતાં પ્રવેશ દ્વાર છે તે ખૂબ જ સરસ મજાના બનાવવામાં આવતા હતા એટલા માટે તે કાંચી અને મદુરાઈના જે કાંઈ પણ મંદિરો છે એનું ગોપુરમ ખૂબ જ જોવાલાયક છે તો આ હતા આજના આપણા બેસ્ટ પચાસ પ્રશ્નો આજે પણ આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાનને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી તો આજ પૂરતી આટલું જ ખાસ એક અગત્યની માહિતી કે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો તમે અમારી એકેડમીનો કોન્ટેક નંબર એટ વન ફોર ઝીરો વન સિક્સ નાઇન ફાઇવ થ્રી ટુ પર સંપર્ક કરી શકો છો ઉપરાંત વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી હશે લિંક દ્વારા પણ ડાયરેક્ટલી વોટ્સઅપ ટેલિગ્રામ કે ઇન્સ્ટાગ્રામ સાથે તમે જોડાઈ શકો છો તો આજ પૂરતી આટલું જ Thanks for watching Jai Hind.